हेलो विद्यार्थी मित्रों, केम छो? तो लास्ट विडियो लेसन में आपणे अफवाओनो सिद्धांत पेला शीखी गया हता। याद करो अफवाओनो सिद्धांत शू कहता था? अफवाओनो सिद्धांत तो पहला इलेक्ट्रॉन नीची ऊर्जा धरावती कक्षक में दाखल थाय, अने ए कक्षक इलेक्ट्रॉन थी पूर्ण रीते भराई जाए पछी इलेक्ट्रॉन एना करता ऊंची ऊर्जा वाली कक्षकों में दाखल थाय। अने पछी आपणे आ आकृति जोई गया एन प्लस एल नियम ने आधारे याद छे ले कोनी कक्षक क्या कक्षक की शक्ति ओछी ने क्या कक्षक की शक्ति वधारे याद रखवानी आकृति हती। एटले अफवाओनो नियम आपणे शुं कहेतो हतो के पहला इलेक्ट्रॉन ओछी ऊर्जा वाली कक्षक एटले पहला 1s में जशे, पछी इलेक्ट्रॉन 2s में जशे, पछी इलेक्ट्रॉन 2p में जशे, पछी 3s में जशे, पछी 3p में जशे, पछी 4s में जशे। एटले अफवाओनो नियम इलेक्ट्रॉन ने कई रीते कक्षकों में भरवानो ते रस्तो बतावेलो के पहला 1s में, पछी 2s में, पछी 2p में, पछी 3s में, पछी 3p में, पछी 4s में। बराबर, एटले कया रस्ते चालवो ते अफवाओ बतायुं, पण ए रस्ता पर केम चालवो ते अफवाओ नहीं दर्शायुं। બીજી ભાષામાં કહું તો એક અક્ષક તો કહી દીધું કે ભાઈ પેલા 1s માં જાય, પછી ઇલેક્ટ્રોન 2s માં જાય, પણ 1s માં કેટલા ઇલેક્ટ્રોન જાય, 2s માં કેટલા ઇલેક્ટ્રોન દાખલ થાય, વધારામાં વધારે 2p માં કેટલા ઇલેક્ટ્રોન દાખલ થશે, તો એ આપણે નહીં સમજાવેલું હતું। તો જુદી જુદી કક્ષકોમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી દાખલ થાય તો એની સમજૂતી આ પૌલીનો નિષેધનો નિયમ આપે છે। બરાબર છે, એટલે અફવાએ બતાવ્યું કે પહેલાં ઇલેક્ટ્રોન 1s માં, 2s માં, 2p માં, 3s માં આ ક્રમમાં જશે, પણ પછી 1s માં કેટલા ઇલેક્ટ્રોન દાખલ થાય, 2s માં કેટલા ઇલેક્ટ્રોન દાખલ થાય, 2p માં કેટલા ઇલેક્ટ્રોન દાખલ થાય, 3s માં કેટલા ઇલેક્ટ્રોન દાખલ થાય, તો એ જુદી જુદી કક્ષકોમાં જે દાખલ થતા ઇલેક્ટ્રોનની જે સંખ્યા તે આ પૌલીના નિષેધના નિયમથી પ્રતિબંધિત થાય છે। બરાબર, તો એ પૌલીનો નિષેધનો નિયમ અત્યારે આપણે જોવાના છે, અને આ નિયમ આપેલો છે પૌલીએ, અને એ પૌલી ઓસ્ટ્રિયન વૈજ્ઞાનિક હતો। બરાબર, કે જેને આ નિયમ પૌલી આપેલો છે। ચલો, નિયમના બે વિધાન છે। પહેલું વિધાન શું છે કે પરમાણુમાં કોઈ પણ બે ઇલેક્ટ્રોનના જ્યારે ક્વોન્ટમ માર્કનો સેટ એક સરખો હોઈ શકે નહીં। કોઈ પરમાણુ કોઈ કક્ષકમાં બે ઇલેક્ટ્રોન હોય તેના જ્યારે ક્વોન્ટમ માર્ક એન એલ એમ એલ ને એમ એસ એના બંને ઇલેક્ટ્રોનના ચારે આ ક્વોન્ટમ માર્કનો સેટ સરખો નહીં આવે પછી એની સમજૂતી હું તમને આપીશ। બીજું વિધાન શું કહે છે કે કોઈ પણ એક જ કક્ષકમાં માત્ર બે જ ઇલેક્ટ્રોન સમાય અને એ ઇલેક્ટ્રોનના ભ્રમણ એકબીજાથી વિરુદ્ધ દિશામાં હોય। કોઈ પણ એક કક્ષકમાં વધુમાં વધુ બે જ ઇલેક્ટ્રોન સમાય અને એ બે ઇલેક્ટ્રોનના ભ્રમણ એકબીજાથી વિરુદ્ધ દિશામાં હોય। તો આ બે વિધાન ખાસ યાદ રાખવા જેવા છે પૌલીના નિષેધના નિયમના। ફરીથી રિપીટ કરી લઉં, પરમાણુના કોઈ પણ બે ઇલેક્ટ્રોનના જ્યારે ક્વોન્ટમ માર્કનો સેટ કદાચ સરખો હોઈ શકે નહીં, એક સરખો હોઈ શકે નહીં। અને બીજું વિધાન છે, કોઈ પણ કક્ષકમાં એક જ કક્ષકમાં માત્ર બે જ ઇલેક્ટ્રોન સમાય અને આ ઇલેક્ટ્રોનના ભ્રમણ અથવા સ્પિન એકબીજાથી વિરુદ્ધ દિશામાં હોય છે। બરાબર છે, એટલે શું કહેવા માંગે છે આને કે કોઈ પણ બે ઇલેક્ટ્રોનના 3 ક્વોન્ટમ માર્ક સરખા હોય એન એલ અને એમ એલ, જ્યારે જે ચોથો ક્વોન્ટમ માર્ક હોય ને ભ્રમણ ક્વોન્ટમ માર્ક એમ એસ એ હંમેશા એકબીજાથી વિરુદ્ધ જ હોય, એકબીજાથી વિરુદ્ધ જ હોય। ચલો સમજવાનો પ્રયત્ન કરીએ આને આપણે કે એકબીજાથી વિરુદ્ધ હોય। તો સમજો, મારી પાસે એક 1s કક્ષક છે અહીંયા, અમે 1s કક્ષક દોરી, એના બાદ બે ઇલેક્ટ્રોન છે। બરાબર, પહેલો ઇલેક્ટ્રોન એનું ધરીક્રમણ આ રીતે રહે ઘડિયાળની કાંટાની દિશામાં, આપણે શીખી ગયા ખબર ભ્રમણ ક્વોન્ટમ માર્કમાં, અને આપણે ખબર બીજો ઇલેક્ટ્રોન હોય તો એનું ભ્રમણ એના કરતાં વિરુદ્ધ દિશામાં, કારણ કે આપણે કહ્યું કોઈ પણ એક કક્ષકમાં માત્ર બે જ ઇલેક્ટ્રોન સમાય અને આ ઇલેક્ટ્રોનના ભ્રમણ એકબીજાથી વિરુદ્ધ દિશામાં હોય, એટલે આ રીતે હોય છે ખબર ને ઘડિયાળની કાંટાની વિરુદ્ધ દિશામાં। ચાલો, તો આ આપણી પાસે પહેલો ઇલેક્ટ્રોન છે, ને આપણી પાસે બીજું ઇલેક્ટ્રોન છે। ચલો, એના માટે એન એલ એમ
ml ને ms n l ml ને ms ચલો એના ભૂલી આપણે કરીશું અહીંયા બરાબર છે તો આ રીતે અહીંયા એને આપણે ભૂલ્યા કરવાના છે ચલો n તો આપણે ખબર આ ઇલેક્ટ્રોન પહેલો ઇલેક્ટ્રોન કઈ કક્ષા તો 1s અને 1s એટલે n બરાબર 1 થી 1 કે ચલો n તો જો આ કક્ષા તે s અને s કક્ષા પર આપણે શું કહીએ એનું મૂલ્ય કેટલું આવે તો 0 અને આપણે ખબર s માટે l 0 તો ml પણ 0 કારણ કે ml બરાબર વેલ્યુ આવે માઇનસ l થી 0 અને 0 થી પ્લસ l એટલે l બરાબર જો 0 હોય તો આમાં 0 મૂકો તો 0 થઈ ગયું લાસ્ટ કક્ષક માટે l પણ 0 અને ml પણ 0 ઓકે ચલો ms આપણે ખબર ms એટલે ભ્રમણ પાતળ છે આ ઘડિયાળની કાંટાની દિશામાં છે અને ઘડિયાળની કાંટાની એ સમય તો ઉભે રોણે દર્શાવાય એનું મૂલ્ય તમે યાદ કરો પ્લસ 1/2 એટલે આનું મૂલ્ય પ્લસ 1/2 કોઈપણ બે ઇલેક્ટ્રોન આ ત્રણ ક્વોન્ટમ માર્ક સરખા આવે n l ને ml જો આ ત્રણ ક્વોન્ટમ માર્ક સરખા છે જો જ્યારે ચોથો એટલે કે ભ્રમણ ક્વોન્ટમ માર્ક ms એકબીજાથી કેવો આવે વિરુદ્ધ જ આવે જોઈ શકો છો તમે એટલે મુદ્દો આવી ગયો કે કોઈ પણ બે ઇલેક્ટ્રોનના ત્રણ ક્વોન્ટમ માર્ક પરમાણુમાં કોઈ પણ બે ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમ માર્ક પર સેટ સરખો હોઈ શકે નહીં વધુમાં વધુ આ ત્રણ ક્વોન્ટમ માર્કનો સેટ સરખો આવે જો n l અને ml ત્યારે ચોથો ભ્રમણ ક્વોન્ટમ માર્ક એકબીજાથી હંમેશા કેવો આવે વિરુદ્ધ જ આવે પ્લસ 1/2 હોય તો માઇનસ 1/2 હોય કારણ કે કક્ષકમાં બે ઇલેક્ટ્રોન સમાય તો એકનું ભ્રમણ ઘડિયાળની કાંટાની દિશામાં તો બીજાનું ભ્રમણ ઘડિયાળની કાંટાની વિરુદ્ધ દિશામાં હોય છે ક્લિયર એકદમ બરાબર ચલો હવે આપણે બીજું એક વિધાન કે છે કે કોઈ પણ એક કક્ષકમાં માત્ર બે જ ઇલેક્ટ્રોન સમાય બરાબર ત્રીજો ઇલેક્ટ્રોન બે સમાય એવું કેમ કીધું હોય ફરી ચલો આપણે વિચાર કરીએ એને ગિલ્ડો કરું બે ઇલેક્ટ્રોન સમાય ચાલો આપણે ત્રીજો ઇલેક્ટ્રોન દાખલ કરીએ થોડી જબરદસ્તી કરીએ કે ભાઈ ત્રીજો ઇલેક્ટ્રોન દાખલ થાય તો શું થશે બરાબર થોડીક આપણે જબરદસ્તી કરીએ ધારો કે આપણે ત્રીજો ઇલેક્ટ્રોન દાખલ કરીએ તો આપણને ખબર ઇલેક્ટ્રોનનું ભ્રમણ તો બે દિશામાં હોય ઇલેક્ટ્રોન પોતાની ધરી પર બે દિશામાં ફરે કાં તો ઘડિયાળની કાંટાની દિશામાં ઘડિયાળની કાંટાની વિરુદ્ધ દિશામાં તો આપણે ત્રીજો ઇલેક્ટ્રોન આ રીતે દાખલ કરીએ જો તો આ ત્રીજો ઇલેક્ટ્રોન ધારો કે મેં આ દાખલ કરું તો બોલો એના ક્વોન્ટમમાં મૂલ્ય કોના છે એવા આવે તો આ ઇલેક્ટ્રોન પહેલા જેવો ઠીક રહેજો એટલે એના ક્વોન્ટમ માર્કના મૂલ્ય પહેલા જેવા આવે અને પહેલા જેવા એટલે ચારે ચાર સરખા આવે અને આપણે તો કેમ ના પાડી કોઈ પણ બે ઇલેક્ટ્રોનના ચારે ક્વોન્ટમ માર્ક સરખા નહીં હોય વધુ વધુ એન એલ ને એમએલ સરખા હોય એટલે આ તો નિયમની વિરુદ્ધ થઈ ગયું એટલે ત્રીજો ઇલેક્ટ્રોન આ રીતે દાખલ નહીં થાય એટલે તો કોઈ દાખલ નહીં થાય ચલો ને આપણે આ રીતે દાખલ કરીએ આ રીતે દાખલ કરીએ ઘડિયાળની કાંટાની વિરુદ્ધ દિશામાં તો આના ક્વોન્ટમ માર્કના મૂલ્ય કોના જેવા આવે તો આના ક્વોન્ટમ માર્કના મૂલ્ય બીજા ઇલેક્ટ્રોન જેવા ચારે ચાર સરખા જ આવે એન એલ એમ એલ એમ એસ ના ચારે ચાર જેવા સરખા છે તેના જેવા જ આવે અને એ પણ ના પારે બોડી ભાઈ તો જતો રહે ના જ પારે એટલે તમે અહીંયા જોઈ શકો છો કોઈ પણ કક્ષકમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાવાના બે જ એક કક્ષકમાં માત્ર બે જ ઇલેક્ટ્રોન સમાય આના ઉપરથી આપણે સાબિત કરી શકીએ છીએ ખ્યાલ આવી છે બરાબર મગજમાં ઉતરેલું છે ને બરાબર છે એટલે ફરીથી બરાબર નિયમ ક્લિયર થઈ ગયો હશે કે પરમાણુમાં કોઈ પણ બે ઇલેક્ટ્રોનના ચારે ક્વોન્ટમ માર્કનો સેટ એક સરખો હોઈ શકે નહીં બીજું વિધાન છે કે કોઈ પણ એક કક્ષકમાં માત્ર બે જ ઇલેક્ટ્રોન સમાય અને એના ભ્રમણ એકબીજાથી કેવા હોય વિરુદ્ધ દિશામાં હોય જુઓ એટલે બીજી ભાષામાં કહું તો બે ઇલેક્ટ્રોનના ત્રણ ક્વોન્ટમ માર્ક એન એલ અને એમ એલ સરખા આવે જો ભ્રમણ ક્વોન્ટમ માર્ક એમ એસ એકબીજાથી કેવો આવે જ આવે આ બરાબર મગજમાં તમને સુતરી ગયો હશે ચલો હવે આપણે વાત કરીએ કે આ રીતે નિયમ તો આપી દીધો બરાબર છે તો આપણે વિચારીએ કે એસ કક્ષક આપણી પાસે કક્ષક છે એસ બરાબર તો એસ કક્ષકની સંખ્યા કેટલી તો આપણે કક્ષક એક છે એસ કક્ષકની સંખ્યા એક આવે ઓકે અને મહત્તમ દાખલ થતા ઇલેક્ટ્રોનની સંખ્યા
કક્ષક ની સંખ્યા કેટલી એક અને એક સંખ્યા અને એક કક્ષક માં કેટલા ઇલેક્ટ્રોન દાખલ થાય બે તે જ વાત કરી ગયા એટલે એચ કક્ષક માં વધારેમાં વધારે બે ઇલેક્ટ્રોન દાખલ થાય એટલે પહેલી લાઈન માંથી જેટલી પણ કક્ષક છે ને પહેલી લાઈન માંથી એમાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન દાખલ થશે બે જો બધી આસત છે જો ચલો પી કક્ષક ચલો પી કક્ષક ની સંખ્યા કેટલી તો પી કક્ષક ત્રણ પ્રકારની આવે કોને પી એક્સ પી વાય ને પી ઝેડ તો દરેકમાં બે બે ઇલેક્ટ્રોન દાખલ કરો પી એક્સ માં બે પી વાય માં બે ને પી ઝેડ માં બે ત્રણ દુ છ એટલે પી માં કેટલા ઇલેક્ટ્રોન મહત્તમ દાખલ થાય તો છ એટલે બીજી લાઈન માં જેટલી પણ કક્ષક છે ને એમાં મહત્તમ છ ઇલેક્ટ્રોન દાખલ થશે જો ખ્યાલ આવ્યો ફરીથી પી કક્ષક ત્રણ પ્રકારની આવે પી એક્સ પી વાય ને પી ઝેડ અને દરેકમાં કેટલા ઇલેક્ટ્રોન દાખલ થાય બબ્બે એટલે ત્રણ દુ છ ઇલેક્ટ્રોન દાખલ થાય ચલો બી કક્ષક ની સંખ્યા કેટલી તો પાંચ આપણને ખબર છે ડી એક્સ વાય ડી વાય ઝેડ ઇલેક્ટ્રોન દાખલ કરો તો સાતુ ચૌદ એટલે એફ કક્ષકમાં મહત્તમ ચૌદ ઇલેક્ટ્રોન દાખલ થાય જો એટલે ખ્યાલ આવી ગયો એસ કક્ષક એક છે એટલે એમાં મહત્તમ બે ઇલેક્ટ્રોન દાખલ થાય પી કક્ષક ત્રણ એટલે ત્રણ દુ છ ઇલેક્ટ્રોન કક્ષકોની સંખ્યા શીખી ગયેલા છે કક્ષકોની સંખ્યા કેટલી હોય અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય આ બધી આપણે આગળની વાત કરી લીધા છે તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય તો 40 એન સ્ક્વેર બરાબર દાખલા તરીકે મુખ્ય કોન્ટમાં n બરાબર 1 હોય તો k કક્ષક ગયા છે કે તો કક્ષકોની સંખ્યા 1 નો વર્ગ 1 ઇલેક્ટ્રોનની સંખ્યા 2 આવશે મુખ્ય કોન્ટમાં n બરાબર 4 હોય યાદ કરો n બરાબર 4 એટલે કેપિટલ n કક્ષક k l m n અને એ કેપિટલ n કક્ષકમાં કક્ષકોની સંખ્યા એન બરાબર ચાર એટલે ચાર નો વર્ગ એટલે સોળ ઇલેક્ટ્રોન ની સંખ્યા સોળ નું 32 તો આ આપણે જોઈ ગયા પોલિમર નિશ્ચય નો નિયમ ફરીથી ઝડપથી રિપીટ કરી લો બરાબર મગજ માં ઉતારી લેજો જુદી જુદી કક્ષકોમાં ઇલેક્ટ્રોનિક સંખ્યા કેટલી દાખલ થાય તો એ આ પોલિમર નિશ્ચયના નિયમથી જાણી શકાય છે અથવા પ્રતિબંધિત થાય છે એ નિયમના બે વિધાન છે કે પરમાણુમાં કોઈ પણ બે ઇલેક્ટ્રોનના છઠ્ઠા ક્વોન્ટમમાં સહેજ સરખા હોઈ શકે બીજું વિધાન છે કોઈ પણ એક જ કક્ષકમાં માત્ર બે જ ઇલેક્ટ્રોન સમાય અને એના ઇલેક્ટ્રોન ભ્રમણ એકબીજાથી વિરુદ્ધ દિશામાં હોય એનો અર્થ એમ થાય કે બે ઇલેક્ટ્રોન ત્રણ ક્વોન્ટમમાં એન એલ અને એમ એલ સરખા આવે જ્યારે ચોથો ભ્રમણ ક્વોન્ટમમાં કેવો આવે જુદો આવે એનાથી વિરુદ્ધ આવે તો આ રીતે ગણીએ તો એસ કક્ષકની સંખ્યા એટલે એમાં મહત્તમ બે ઇલેક્ટ્રોન સમાય એક કક્ષકની સંખ્યા ત્રણ એટલે એમાં મહત્તમ છ ઇલેક્ટ્રોન દાખલ થાય બી કક્ષકની સંખ્યા પાંચ એટલે એમાં મહત્તમ દસ ઇલેક્ટ્રોન દાખલ થાય અને આ કક્ષકની સંખ્યા સાત એનું મહત્તમ ચૌદ ઇલેક્ટ્રોન દાખલ થાય છે મુખ્ય ક્વોન્ટમમાં એન કક્ષા એન મુખ્ય ક્વોન્ટમમાં મારી કક્ષા છે મારી પાસે તો એમાં કક્ષકોની સંખ્યા એન સ્ક્વેર આવે અને ઇલેક્ટ્રોનની સંખ્યા ટુ એન સ્ક્વેર હોઈ શકે તો પરીક્ષામાં પૂછે કે પોલિનોમિયલ નિશ્ચયનો નિયમ ઉદાહરણ આપી સમજાવો તો આ રીતે બે માર્કની તમને થિયરી પૂછી શકાય ઇમ્પોર્ટન્ટ થિયરી છે ખાસ કરવાની પોલિમર નિશ્ચયના નિયમ પછી ત્રીજો ઇમ્પોર્ટન્ટ નિયમ ઉપર આવીએ છીએ અને એ નિયમ છે ઊંધનો મહત્તમ ગુણકતાનો અથવા ભ્રમણનો નિયમ ચલો અફવા અફવાએ શું કીધું પહેલાં ઇલેક્ટ્રોન ઓછી ઉર્જાવાળી કક્ષકમાં અને એ કક્ષક ઇલેક્ટ્રોન ડી ભરાઈ જાય પછી ઇલેક્ટ્રોન વધારે ઉર્જાવાળી કક્ષકમાં એટલે વન એસમાં પછી ટુ એસમાં પછી ટુ પીમાં પછી થ્રી એસમાં પછી થ્રી પીમાં પછી ફોર એસમાં પૌલીએ શું કીધું કે કક્ષકમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન દાખલ થાય તો ચલો આપણે પૌલીએ પણ પૌલીનો નિયમે પણ આપણને કહી દીધું કે વન એસમાં બે ઇલેક્ટ્રોન દાખલ કરો પછી ટુ એસમાં બે ઇલેક્ટ્રોન દાખલ કરો એ ભરાઈ ગયા પછી ટુપીમાં છ ઇલેક્ટ્રોન દાખલ કરો ટુપી તમને ખબર આ પી કક્ષક ત્રણ પ્રકારની આવે પી એક્સ પી વાય ને પી ઝેડ જરા જોઈએ ચલો ટુપી છે એટલે ટુપીની ત્રણ કક્ષક આવે તમે જોઈ શકો છો આ ટુપી એક્સ ટુપી વાય અને ટુપી ઝેડ આ પી કક્ષકો છે
છે ને, તો પી એક્સ ટુ પી વાય ટુ પી ઝેડ, એટલે પી કક્ષક 3% ની આવે છે. તો તો એમાં 6 ઇલેક્ટ્રોન દાખલ કરવાના, આપણને ખબર છે પોલીના નિયમે આપણે કહી દીધું બરાબર. નકર ટુપી નીચે 3 કક્ષક જે સમાન પેટા કોષ કહેવાય, તો દરેકની ઊર્જા સમાન હોય, પી એક્સ પી વાય ને પી ઝેડ તો આ ત્રણની ઊર્જા સમાન, એટલે એને સમશક્તિ કક્ષકો તરીકે ઓળખવામાં આવે બરાબર. તો ચલો એમાં ઇલેક્ટ્રોન કેવી રીતે દાખલ કરીએ, ચલો પહેલો ઇલેક્ટ્રોન આમ દાખલ કરીએ, બીજો ઇલેક્ટ્રોન આમ દાખલ કરીશું, કે પછી આમ દાખલ કરીશું. તો આવી જે સમાન પેટા કોષ, જે સમાન ઉર્જાવાળી કક્ષકો છે, તો એમાં ઇલેક્ટ્રોન કઈ રીતે દાખલ થાય, તો એ હું મહત્તમ ગુણાકારના નિયમ સમજાવે છે બરાબર છે. ફરીથી સમાન પેટા કોષમાં અથવા સમશક્તિ કક્ષકોમાં ઇલેક્ટ્રોન કેવી રીતે દાખલ થાય, તો એની સમજૂતી કોણ આપે છે, હુંનો મહત્તમ ગુણાકારનો નિયમ આપે છે. ચલો નિયમ શું કહે છે, કે સમાન પેટા કોષોની કક્ષકોમાં ઇલેક્ટ્રોન નું યુગમન જ્યાં સુધી દરેક પેટા કોષમાં એક એક ઇલેક્ટ્રોન ગોઠવાતા નથી ત્યાં સુધી થતું નથી. એટલે ધારો કે આ સમાન પેટા કોષની કક્ષકો છે, ટુપી એક્સ ટુપી વાય ટુપી ઝેડ, તો એમાં ઇલેક્ટ્રોન નું યુગમન, યુગમન એટલે જોડી, ક્યાં સુધી થાય, એક એક ઇલેક્ટ્રોન ગોઠવાય ત્યાં સુધી. એટલે હવે આમાં એક ઇલેક્ટ્રોન ભેડો, તો બીજો ઇલેક્ટ્રોન કેવી રીતે દાખલ કરવાનો, તો બીજો ઇલેક્ટ્રોન આમ યુગમન કરીને દાખલ નહીં કરવાનો, આ રીતે દાખલ કરવાનો જો. અને દાખલ કરો તો પાછા એના જે સ્પિન હોય, ઇલેક્ટ્રોનનું ભ્રમણ હોય, સમાંતર હોવા જોઈએ. ખાસ અગત્યની વાત ચોપડીમાં નથી આવી, ધ્યાનમાં રાખજો. ત્રીજો ઇલેક્ટ્રોન, તો ત્રીજો ઇલેક્ટ્રોન પણ આ રીતે દાખલ કરવાનો, એક એક લખ્યું છે યુગમન જ્યાં સુધી દરેક પેટા કોષમાં એક એક ઇલેક્ટ્રોન ગોઠવાતા નથી ત્યાં સુધી થતું નથી, એટલે બધામાં એક એક ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા જો, એટલે હવે એનું યુગમન થાય જો. એટલે હુંનો નિયમ શું કહે, ખબર પડી ગઈ, સમાન પેટા કોષની આ કક્ષકો એમાં ઇલેક્ટ્રોનનું યુગમન ત્યાં સુધી નથી થતું જ્યાં સુધી આમાં એક એક ઇલેક્ટ્રોન ગોઠવાય, અને પાછા એના સ્પિન પણ કેવા હોય, એકબીજાને સમાંતર રહે ત્યાં સુધી યુગમન નહીં કરવાનું બરાબર છે. ક્લિયર? એ રીતે ડી કક્ષકો લઈએ, ધારો કે ડી કક્ષક આપણી પાસે 5 આવે છે, ડી કક્ષક 5 છે. ચલો તો હું પહેલો ઇલેક્ટ્રોન આવી દાખલ કરીશું, બીજો ઇલેક્ટ્રોન આ નાઇન નાઇન દાખલ થાય, હુંનો નિયમ ના પાડે છે. શું કહે છે, બધા ઇલેક્ટ્રોન એક એક દાખલ કરો, જો બીજો ત્રીજો ચોથો પાંચમો, 5 ઇલેક્ટ્રોન થઈ ગયા, અને પછી એનું યુગમન કરો જો, અહીંયા દેખાય. ચલો એફ કક્ષક લો, એફ 7 આવી જો, છમે 7, અને સમાન પેટા કક્ષો હોય, સમાન ઉર્જાવાળી કક્ષક હોય, તો આને સાથે સાથે લખવી પડે. હા ચલો, પહેલા એક ઇલેક્ટ્રોન, બીજો ઇલેક્ટ્રોન આ રીતે, ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો સાતમો, દેખાય, અને પછી યુગમન થાય, દેખાય. તો ખબર પડી ગઈ, નિયમ ક્લિયર? સમાન પેટા કોષની જે કક્ષકો પી ડી અને એફ, દેખાય, એ કક્ષકોમાં ઇલેક્ટ્રોનનું યુગમન જ્યાં સુધી દરેક પેટા કોષમાં એક એક ઇલેક્ટ્રોન નહીં ગોઠવાય ત્યાં સુધી થતું નથી. તો આ ઉપરથી આપણે કહી શકીએ, જો પી કક્ષક 3 છે, એમાં ઇલેક્ટ્રોનનું યુગમન કયા ઇલેક્ટ્રોને થાય, તો ચોથા ઇલેક્ટ્રોને થાય. જો આ ચોથા ઇલેક્ટ્રોને, ડી કક્ષકોમાં ઇલેક્ટ્રોનનું યુગમન કેટલા ઇલેક્ટ્રોને થાય, તો આ 5 ભરાઈ ગયા, છઠ્ઠા ઇલેક્ટ્રોને થાય, દેખાય. એફ કક્ષકોમાં ઇલેક્ટ્રોનનું યુગમન કયા ઇલેક્ટ્રોને થાય, તો 7 ભરાઈ ગયા, એટલે 8મા ઇલેક્ટ્રોને થાય, દેખાય. એટલે પી કક્ષક 3, એમાં ઇલેક્ટ્રોનનું યુગમન ચોથા ઇલેક્ટ્રોને થાય, ડી કક્ષક 5, એટલે એમાં ઇલેક્ટ્રોનનું યુગમન છઠ્ઠા ઇલેક્ટ્રોને થાય, એફ કક્ષક 7, એટલે એમાં ઇલેક્ટ્રોનનું યુગમન 8મા ઇલેક્ટ્રોને થાય. અને કોઈ પણ કક્ષક જ્યારે અર્ધપૂર્ણ ભરાયેલી હોય ને, અથવા સંપૂર્ણ ભરાયેલી હોય ને, કોઈ પણ કક્ષક પેટા કક્ષકોની કક્ષક અર્ધપૂર્ણ ભરાયેલી હોય અથવા સંપૂર્ણપણે ભરાયેલી હોય, તેની સ્થિરતા વધારે હોય, જેની સમમિતિ પ્રમાણે હોય, જેની વિગતે છે ચક્ર પછી કરવાના છે. એટલે એનો અર્થ શું થયો, પી કક્ષક અર્ધપૂર્ણ એટલે કેટલી, 3, અને પૂર્ણ એટલે કેટલી, 6. ડી કક્ષક અર્ધપૂર્ણ એટલે કેટલી, ડી કક્ષક અર્ધપૂર્ણ એટલે 5 જો છે ને, અને પૂર્ણ એટલે કેટલી, 10. એફ કક્ષ અર્ધપૂર્ણ એટલે કેટલી, 7, અને પૂર્ણ એટલે કેટલી, 14. દેખાય, તો આ બધી સ્થાયીતા વાળી દર્શન કહેવાય, આ સ્થિરતા કોને આધારે હોય, એની સમમિતિ પ્રમાણે આવે. ક્લિયર?
આપણા મગજમાં ઉતરી ગયું એટલે કોઈ પણ સમાન પેટા કોષવાળી જે કક્ષક હોય તે કાં તો અર્ધપૂર્ણ ભરાયેલી હોય ડી થ્રી ડી ફાઈવ ડી એફ સેવન અથવા પૂર્ણ ભરાયેલી હોય ડી સિક્સ ડી ટેન ડી એફ ફોર્ટીન તો એ વધારે સ્થિરતા ધરાવે છે અને સમમિતિ પર આધારિત હોય છે. તો આ વાત કરી ગયા નો મહત્તમ ગુણાકારનો નિયમ. ફરીથી હું એકવાર રિપીટ કરી રહ્યો છું, બરાબર મગજમાં ઉતારી જોઉં. સમાન પેટા કોષથી જે કક્ષકો હોય જેમ કે બી ની ત્રણ બી ની પાંચ એફની સાત એની ઊર્જા એક સરખી હોય એ તેને સમશક્તિ કક્ષકો કહેવામાં આવે. તો આ સમાન પેટા કોષની જે કક્ષકો જે સમશક્તિ કક્ષકો હોય એમાં ઇલેક્ટ્રોન કઈ રીતે દાખલ થાય તો એની સમજૂતી આ હંગનો મહત્તમ ગુણાકારનો નિયમ આપે છે. ચલો નિયમ શું કહે છે કે સમાન પેટા કોષની જે આ કક્ષકો છે પી ડી અને એફની એમાં ઇલેક્ટ્રોનિક યુગમાં જ્યાં સુધી નહીં થાય જ્યાં સુધી દરેક પેટાકોષમાં એક એક ઇલેક્ટ્રોન દાખલ નહીં થાય ગોઠવાય નહીં ત્યાં સુધી નહીં થાય એટલે પી ડી અને એફથી જે સમાન પેટા કક્ષકો હોય એમાં પહેલાં એક એક ઇલેક્ટ્રોન દાખલ થાય અને એના સ્પિન પણ સમાનતા રહે તે રીતે ગોઠવવામાં આવે અને પછી એને યુગમાન કરવામાં આવે છે. ક્લિયર? ફરીથી સમાન પેટાકોષની જે કક્ષકો છે પી ડી ત્રણ ડી ડી પાંચ અને એફની સાત એમાં પહેલાં હંગના નિયમ પ્રમાણે એક એક ઇલેક્ટ્રોન ગોઠવાય અને તેના સ્પિન પણ સમાનતા રહે આ રીતે અને પછી એનું યુગમાન કરવામાં આવે છે. બરાબર? એ નિયમ પાછો એક વાર સમાન પેટાકોષની કક્ષકોમાં ઇલેક્ટ્રોનનું યુગમન જ્યાં સુધી દરેક પેટાકોષમાં એક એક ઇલેક્ટ્રોન ગોઠવાતા નથી ત્યાં સુધી થતો નથી. બરાબર? તો એ રીતે આપણે જોઈશું તો પીની ત્રણ કક્ષક આવે એટલે એમાં ઇલેક્ટ્રોન યુગમન ચોથા ઇલેક્ટ્રોન થાય. બીની પાંચ કક્ષક આવે એટલે એમાં ઇલેક્ટ્રોન યુગમન ચોથા ઇલેક્ટ્રોન થાય અને ફરી સાત કક્ષક આવે એટલે એમાં ઇલેક્ટ્રોન યુગમન ત્રણમાં ઇલેક્ટ્રોન થાય છે. અને આ સમાન પેટાકોષવાળી જે કક્ષકો છે એટલે સમશક્તિ કક્ષકો એ જ્યારે અર્ધપૂર્ણ ભરાયેલી હોય ક્યાં તો પૂર્ણ ભરાયેલી હોય બરાબર તો એની સ્થિરતા વધારે હોય છે એની સમમિતિ પ્રમાણે હોય છે એટલે કે પી થ્રી હોય અથવા પી સિક્સ પ્રકારની રચના હોય ડી ફાઈવ અથવા ડી ટેન પ્રકારની રચના હોય અથવા એફ સેવન અથવા એફ ફોર્ટીન પ્રકારની રચના હોય તો એ સ્થિરતાવાળી રચના કહેવાય છે. આ ખાસ ધ્યાન રાખજો. તો આજે યંગનો મહત્તમ ગુણાકારનો નિયમ પરીક્ષા માટે તમને પૂછે બે માર્કમાં યંગનો મહત્તમ ગુણાકારનો નિયમ ઉદાહરણ આપણે સમજાવો તો તમે આ રીતે લખી શકો છો. થેન્ક યુ.